નમસ્તે મિત્રો ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠમાં હવે આગળના વિડીયો એટલે એકસો એકથી થી એકસો પચીસ નંબરની કલમ આઈપીસીની એમાં હું ધર્મેન્દ્ર કનાલા આત્મનિર્માણ એપમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે સો કલમ પૂરી કરી લીધી છે એટલે આપણો પાંચમો ભાગ આપણે પૂરો કર્યો છે મિત્રો ફરીવાર વિનંતી કરું છું આપ બધા ચર્ચા કરતા રહીશું કે ભાઈ હવે પરીક્ષા ક્યારે આવશે શું થશે અને ત્યાં સુધીમાં પરીક્ષા આવી પણ જશે રોજે રોજની પચીસ કલમ કરશો તો વાંધો નહીં આવે નેમોનિક્સની મદદથી છેલ્લે આપને એક એમ યાદ રાખવી એ પણ શીખવાડું છું થોડું ડીલે એટલા માટે ડરતા ડરતા કરું છું આત્મનિર્માણ અને અમે ઈચ્છીએ છીએ કે તમે બધી જ કલમ પરફેક્ટ કરી નાખો જ્યાં કાંઈ પ્રોબ્લેમ આવે ત્યાં અમને પૂછો અમારી સાથે કન્સલ્ટ કરો તો સો ટકા તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને પૂછી અને પછી આગળ વધો મિત્રો આત્મનિર્માણ એપ એક એવી એપ છે કે જેને ખરા અર્થમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ક્રાંતિ છે એ લાવી છે અને આપ જુઓ છો કે માત્ર સસ્તું જ નહીં પણ અત્યાર સુધી જે કંઈ તમને ડિજિટલ ક્રાંતિના માધ્યમથી મળ્યું છે એમાં શ્રેષ્ઠ આપવાની અમે કોશિશ કરી રહ્યા છીએ તો આપણે હવે શરૂ કરીએ એકસો એક થી એકસો પચીસ ઇન્ડિયન પિનલ કોડ કલમ અને એ યાદ રાખવાની ટેકનિક ફોટોગ્રાફ એનું વર્ણન એના ઉદાહરણો તો તમે યુટ્યુબ ઉપર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાયદાનો વિડીયો ખોલીને જુઓ તો કાં તો વધુ પડતું એક્સપ્લેનેશન હશે કા માત્ર ઉદાહરણ હશે કાંઈ એક એક કલમ લેવામાં આવી હશે જેના કારણે બહુ મોડું થાય કારણ કે એક એક કલમ લઈએ તો પાંચસો ને અગિયાર વિડીયો બનાવવા પડે તો કેટલાક લોકોએ માત્ર કેટલીક કલમ સમજાવીને વાત પૂરી કરી દીધી છે તો કેટલાક લોકોએ માત્ર પિક્ચર્સ મૂક્યા છે કેટલાક લોકોએ માત્ર અવાજ મૂક્યો છે અમે નવું આત્મનિર્માણે શું નવું કર્યું તો અમે નવું એ કર્યું કે અમે તમને પચીસ કલમનો એક કોટા આપ્યો આખું એક ટેબલ આપ્યું કઈ રીતે તૈયાર કરવું એની પદ્ધતિ આપી યાદ રાખવાની ટેકનિક આપી ફોટોગ્રાફ્સ આપ્યા ઉદાહરણ આપ્યા એક્સપ્લેનેશન આપ્યું અને બેઝ આપ્યો આ કામ છે કર્યું કાયદો છે ક્યાંય બોરિંગ ન બને એ માટે સખત મહેનત અમે કરી રહ્યા છીએ તો તમે તો આત્મનિર્માણ સાથે જોડાવ વધે પણ તમારા મિત્રોને પણ કહો કે કારણ કે તમે પાંચ સાત જણા સાથે તૈયારી કરતા હશો તો એક ચોક્કસ માહોલ બનશે કમાઈ લેવાનું કોઈ વૃત્તિ છે જ નહીં એ તો હવે તમે ભાવ ઉપરથી તમને ખબર પડે અને આમ મનનો જે ભાવ છે એના ઉપરથી પણ ખબર પડે તો આત્મનિર્માણ સાથે અને ખરા અર્થમાં તમારું આત્મનિર્માણ કરો એવી અભિલાષા સાથે થી ઇન્ડિયન પિનલ કોડ ભારતીય દંડ સંહિતા આપની સમક્ષ હું ધર્મેન્દ્ર કનાલા આત્મનિર્માણના માધ્યમથી રજૂ કરું છું કલમ નંબર એકસો એક સેક્શન વન હંડ્રેડ એન્ડ વન એવો હક મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે એટલે કે જે તમને ખાનગી બચાવનો હક છે એ મૃત્યુ સિવાયની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે તો ગુનો ઉપરની છેલ્લી કલમમાં ગણાવેલા પ્રકારો પૈકી કોઈ પ્રકારનો ન હોય એટલે કે એક કલમ નંબર એકસો માં મેં તમને કેટલાક પ્રકારો જણાવ્યા હતા કે ભાઈ તમને એવું લાગે કે આ આટલા આટલા ડર છે તો એ પ્રકારનો કોઈ ડર ન હોય તો પણ તમારા શરીરની ખાનગી બચાવનો હક તો તમને છે જ તે પણ તમે હુમલો કરનારનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ નિપજાવી શકતા નથી પણ કલમ નવ્વાણું જે મર્યાદા જણાવેલી છે મર્યાદામાં રહીને હુમલો કરનારને મૃત્યુ સિવાયની બીજી કોઈ હાનિ સ્વેચ્છાપૂર્વક કરી શકો છો એટલે કે તમને તમારા જે સો નંબરના અલગ અલગ પ્રકારના ભયસ્થાનો છે એ સિવાયનો નો કઈ ખાસ ભય ન હોય તો શું કરવાનું છે તમારે તો તમારા ઉપર થતો હુમલો છે તમે પોતે ગુનેગાર નથી એ તમારે નથી ભૂલી જવાનું એટલે તમારે હુમલો કરનાર છે એનો હુમલો ખાડવા માટે એને સ્વેચ્છાપૂર્વક જેટલી ઈજા પહોંચાડવાની જરૂરિયાત હોય એનાથી વધુ ઈજા તમે પહોંચાડી શકતા નથી એટલે કે તમને તમારા સ્વ બચાવનો તો મળે જ છે પણ સ્વ બચાવના અંદર જે મોટા ભયસ્થાનો છે એ ન હોય તો ત્યારે તમને મૃત્યુ સિવાયની કોઈ હાની પહોંચાડો મતલબ એના હાથમાં ચપ્પુ છે ચપ્પુ દૂર દૂર જતું જતું રહે રહે અને પછી સાથે પીડી શકો તમે કોઈને બોલાવી શકો રાડ પાડી શકો ફોન કરી શકો આટલી ફેસિલિટી થઈ જાય પછી તમારે અન્ય કંઈ કરવાની જરૂર નથી હા એ ચપ્પુ ચપ્પુ પાછું લે તો તમે પાછા બચાવના હકમાં છે એ આવી જાઓ છો પણ એનો અર્થ હળકી જેવો એવો નથી કે કોઈ ચપ્પુ લઈને આવે છે એ સ્ત્રી છે સ્વાભાવિક રીતે તમે એના હાથમાંથી ચપ્પુ આરામથી છીનવી શકો છો તો તમારો એવો હક નથી બનતો કે તમે એ વ્યક્તિને મારી નાખો કલમ નંબર એકસો બે રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ ઇન ઇન્ડિયા ઇન્ડિયામાં ભારતમાં કઈ રીતના શરીરનો ખાનગી બચાવનો હક શરૂઆત અને તે ચાલુ રહેવા બાબત છે એની ચર્ચા કરીએ હવે ભારતમાં રાઈટ ટુ સેલ્ફ ડિફેન્સ તો છે જ એટલે કે તમે તમારો સ્વ બચાવ તો કરી જ શકો છો તમને શરીરનો બચાવ એટલે એને ખાનગી બચાવ કહેવાય તો ખાનગી બચાવનો હક તમને છે ગુનો કરવામાં આવ્યો હોય તો પણ ગુનો કરવાની કોશિશ અથવા ધમકીથી શરીરને જોખમ પહોંચવાનો વ્યાજબી ભય ફેદા થાય તમને એમ લાગે કે કોઈ વ્યક્તિ છે એ તમારા શરીરને ઈજા પહોંચાડવા માંગે છે એટલે તરત જ તમારો ખાનગી બચાવવાનો હક શરૂ થઈ જાય છે અને શરીરને જોખમ પહોંચવાનો ભય ચાલુ રહે ત્યાં સુધી હક ચાલુ રહે આ બરાબર સમજવાની વાત છે ક્યાં સુધી શરૂ રહે ક્યારે શરૂ થાય ક્યારે પૂરો થાય તો જ્યાં સુધી તમારા તમારા જોખમની શરૂઆત થાય એટલે મતલબ જોખમ થવા માટે જોખમની શરૂઆત કહું છું એ હજી શરૂઆત થાય ત્યાં તમારો હક સ્ટાર્ટ થઈ જાય અને એ જોખમ એટલે કે ભય સ્થાન હટી જાય એટલે તમારો હક પણ હટી જાય છે ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિ ચપ્પુ લઈને તમારી પાસે આવે છે અને તમે એ વ્યક્તિને ખૂબ મારો છો એટલો મારો છો કે મરી જાય છે પછી કારણ જાણવા મળે છે કે તો સુડી અને છપ્પા એ બધું તેજ કરવા વાળો વ્યક્તિ હતો એ તો તમને એક નમૂનો દેખાડવા આવતો હતો તો તમે બરાબર વિચાર્યું નહીં અને સીધો એને મારી નાખ્યો એટલે કોઈ વ્યક્તિ આવે એટલે સીધો ચપ્પુ લઈને આવે અને આપણે એને ઓળખતા ન હોય ને આપણને મારી જ નાખવાનો છે એવું ન લાગે તો સાહેબ મારી નાખે તો હું કરીએ પણ એ પહેલા તો આપણને ખ્યાલ આવી જ જાય ને પાછળથી હુમલો કરે એવા સંજોગોમાં તો આ પ્રશ્ન લાગુ પડતો જ નથી પણ તમને ખબર પડે કે તમને ભાઈ પહોંચાડવાનો છે તમે રાડા રાડી કરી શકો તમે મોબાઈલ લગાવી શકો તમે એનો સામનો કરી શકો તમે અન્યને બોલાવી શકો તમે પછાડી શકો એટલે તમારા શરીરને જોખમ શરૂ થાય ત્યાંથી તમારો હક શરૂ થાય અને તમારા શરીરને જોખમ પૂરું થાય એટલે તમારો હક પણ ત્યાં પૂરો થાય છે એ ખાસ યાદ રાખજો બીજું આ જોખમની અંદર વચ્ચે તમે ક્યાંય કોઈને બોલાવી શકો કોલ કરી શકો રાડો પાડી શકો બચાવ માટે અન્ય તરકીબો કરો ત્યારે તમારો હક છે એ શરૂ રહેતો નથી એટલે આ બધું પણ કરતા રહેવાની સાથે તમારે બચાવ કરવાની કોશિશ કરવી જોઈએ એવું કલમ નંબર એકસો બે માં સેક્શન વન હંડ્રેડ એન્ડ ટુમાં આઈપીસી માં કહેલ છે અહીંયા તમે પિક્ચર પણ જોઈ શકો છો અહીંયા જુઓ તમે પિક્ચરની અંદર પહેલો તો બરાબર છે કે એક સામનો કરે છે પણ બીજી કોઈ સ્ત્રી છે પહેલાને મારી અને એ એન્જોય કરે છે તો એવી રીતે તમને હક નથી કે તમે કોઈને આનંદ માટે મારો કલમ નંબર ખાનગી બચાવનો હક મૃત્યુ સુધી ક્યારે પહોંચે અહીંયા આપણે છે એ જોઈએ તો તમારી મિલકત છે એ કોઈ લૂંટવા માટે આવતું હોય અને તમને હેરાન કરતું હોય તો ત્યારે તમને એટલે સુધી હક છે કે તમે સામેવાળાનું મૃત્યુ નિપજાવી શકો પણ એની કંડિશન છે કઈ કઈ કંડિશન છે લેટ સી જે ગુનો કરવાથી પ્રકારો પૈકી કોઈ પ્રકારનો હોય તો તમને મિલકતના ખાનગી બચાવમાં હક કલમ નવ્વાણું ની જણાવેલી મર્યાદામાં રહીને અપકૃત્ય કરનાર નું મૃત્યુ નિપજાવવા કે તેની બીજી હાનિ કરવા સુધી પહોંચે છે તમારા ઘરમાં અચાનક એક વ્યક્તિ આવે છે તમને છરો બતાવે છે અને કહે છે તારા કબાટમાંથી મને પૈસા આપી દે તો તમારી મિલકત ખાનગી બચાવવાનો તમને હક છે શું કરશો તમે તો અહીંયા ચિત્રમાં તમે માટે ગમે તે વસ્તુનો ઉપયોગ કરી અને અપકૃત્ય કરનાર અથવા બીજી હાનિ પહોંચાડીને પણ તમારી જાતને બચાવી શકો છો એવું કલમ નંબર એકસો ત્રણ માં કહ્યું છે પણ અહીંયા જુઓ કે હમણાં નીચે જે આવે છે ઈ પ્રકારની કોઈ મિલકતને હાનિ પહોંચવાની બીક હોય તો ત્યારે ને ત્યારે તે તમારે આ કામ કરવાનું છે કલમ નંબર એકસો ત્રણ માં ફરી જોઈએ નવ્વાણુંમાં રહેલી જણાવેલી મર્યાદા રહીને આપણે અપકૃત્ય કરનાર એટલે કે જે સામે વ્યક્તિ આવ્યો છે ડરાવે છે એનું સ્વેચ્છાપૂર્વક મૃત્યુ તમે નિપજાવી શકો ક્યાર ક્યાર તો સંપત્તિ કે પ્રાઇવેટ પ્રતિરક્ષા કા અધિકાર એ તમને છે કલમ નંબર 103 આઈપીસી સેક્શન 103 અંતર્ગત તમને આ હક તો છે જ પેલું તમારા ઘરમાં કોઈ આવીને લૂંટ કરતું હોય હવે લૂંટ અને ચોરીની વ્યાખ્યા આપણે પછી કરશું એટલે ત્યારે હું તમને કહીશ કે લૂંટ અને ચોરીમાં શું ફેર છે બીજું રાત્રે કોઈ ઘરફોડ રાત્રે મતલબ ઘર નું કોઈ પણ વસ્તુ તોડી અથવા ઘરબા ક્યાંય પણ કાણું પાડી કોઈ ઘૂસવાની કોશિશ કરતું હોય તો એને રાત્રે ઘરફોડ કહેવાય ત્રીજું દિવસે ઘરફોડ શક્ય નથી આજુબાજુમાં માણસો હોય તમે રાડા રાડી કરી શકો બોલાવી શકો ત્રીજું જે મકાન તંબુ અથવા વાહન માણસના રહેણાંક તરીકે વપરાતું હોય અથવા મિલકત સુરક્ષિત રાખવાના સ્થળ તરીકે વપરાતું હોય તેનો આગથી બગાડ આગથી બગાડ કોઈ તમારા ઘરને આગ લગાડવાની ટ્રાય કરે અને એ મકાન ઉપયોગ કરતા હોય આ વ્યક્તિ તમને મારી નાખશે અથવા આ વ્યક્તિ તમને મહાવ્યથા પહોંચાડશે વ્યથા ને મહાવ્યથા વચ્ચે શું ફરક છે એ પણ હું તમને સમજાવીશ એટલે અત્યારે ક્યાંક ડાયરીમાં લખી લો મહાવ્યથા સમજવાનું લૂંટ સમજવાની પણ તમને મહાવથા વ્યથા થવાનો વ્યાજબી ભય લાગે એવા સંજોગોમાં અપપ્રવેશ કરતું હોય અધિકાર ન હોય અને પ્રવેશવાની કોશિશ કરતું હોય તો આવા બધા જ લોકોને કલમ એકસો ત્રણ અન્વયે તમે છે એ સ્વેચ્છાપૂર્વક મૃત્યુ સુધી પહોંચાડી શકો કલમ નંબર એકસો ચાર

કે તમને તમારા શરીરને ભય હોય તો એકસો ચાર અંતર્ગત તમે મૃત્યુ સિવાયની અન્ય હાનિ દ્વારા તમારી જાતને બચાવી શકો છો જે ગુનો કરવાથી અથવા જે ગુનો કરવાની કોશિશથી ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે હવે કોઈ ગુનો તમારા સામે કરે છે અથવા કોશિશ કરે છે તો પણ તમારા ખાનગી બચાવનો હક વાપરવાનો પ્રસંગ આવે એ ગુનો ઉપરની છેલ્લી કલમમાં જણાવેલ પ્રકાર એટલે કે ચોરી ન હોય બગાડ ન હોય લૂંટ ન હોય ગુનાહિત અપપ્રવેશ ન હોય તો તમે સામે વાળી વ્યક્તિને સ્વેચ્છા પૂર્વક છે મૃત્યુ નિપજાવી શકતા નથી પણ કલમ નવ્વાણું મર્યાદામાં રહીને મૃત્યુ સિવાયની કોઈ પણ હાનિ પહોંચાડી શકો છો એટલે કે પડી જાય બેભાન થઈ જાય એના પગ ભાંગી જાય એ ટૂંકમાં ઉભો થઈને કે કોઈ પણ રીતે તમને હાનિ કે તમારી મિલકતને હાનિ ન પહોંચાડી શકે એવી એની અવસ્થા થઈ જાય એવી અવસ્થા પણ પાછું એમાંય મર્યાદા તો રહેશે કે અવસ્થા એટલે એને મારી નથી નાખવાનો ને બેભા કરવાનો નથી આ દરમિયાન તમારાથી જે થઈ જાય એ થઈ જાય પછી એ કેટલે સુધી માર્યું છે ને એ બધું જોયું જાય છે પણ ટૂંકમાં ભય ટળી જાય ત્યારબાદ એને વધારે હાનિ પહોંચાડવાની નથી ભય ટળી જવો જોઈએ આ કલમ નંબર એકસો માં કહેવામાં આવ્યું છે કલમ નંબર એકસો પાંચ મિલકતનો ખાનગી બચાવનો હક ક્યાંથી શરૂ થાય અને ક્યાં સુધી એ ચાલુ રહે પ્રાઇવેટ ડિફેન્સ રાઇટ તમારો હક તો ખરો સેક્શન અંતર્ગત તમને આઈપીસી મિલકતનો બચાવ અને તમારા શરીરનો બચાવ આ બેયનો ખાનગી બચાવનો હક આપે છે તમને એવું લાગે કે તમારી મિલકતને જોખમ પહોંચાડવાનો વ્યાજબી ભય શરૂ થયો છે કોઈ વ્યક્તિ અચાનક જ ઘરમાંથી આવે જે અજાણી વ્યક્તિ છે તમે ઓળખતા નથી અને અચાનક એ તમારો કબોર્ડ તમારી તિજોરી તમારા મકાનના સાધનો ખોલવાની કોશિશ કરે તોડવાની કોશિશ કરે જોવાની કોશિશ કરે તો ત્યાંથી તમારો ખાનગી બચાવનો અક્ષર થઈ જાય છે ગુનેગાર મિલકત સાથે છટકી જાય ત્યાં સુધી અથવા રાજ્યના સત્તાધિકારીઓની મદદ મળે અથવા મિલકત પાછી મળી જાય ત્યાં સુધી ચોરી સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે ગુનેગાર મિલકત સાથે છટકી જાય તો પછી ખાનગી બચાવવાનો પ્રશ્ન આવતો જ નથી રાજ્યના સત્તાધિકારી મદદ મળી શકે એટલી મોકળાશ થઈ જાય એટલે શું સમજશો તો કે ફોન કરી શકો તમે કોઈ રાજ્યના સત્તાધિકારીને ને પોલીસ ને કે કોઈ પણ વ્યક્તિને તો ત્યાં સુધી અથવા તમને મિલકત તમારી પાછી આપી દે તો ત્યાં સુધી તમને ચોરી સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહેશે ગુનેગાર કોઈ વ્યક્તિનું મૃત્યુ નીપજાવે અથવા તેને વ્યથા કરે અથવા તેનો ગેરકાયદેસર અવરોધ કરે અથવા તેનું મૃત્યુ નીપજાવાની અથવા તેને કરવાની તેને ગેરકાયદે અવરોધ કરવાની કોશિશ કરે ત્યાં સુધી તાત્કાલિક મૃત્યુ તાત્કાલિક વ્યથા અથવા પોતાના તાત્કાલિક શારીરિક અવરોધનો ભય ચાલુ રહે ત્યાં સુધી લૂંટ સામે મિલકતના ખાનગી બચાવ નો હક ચાલુ રહે બહુ મોટું છે તમે એકવાર જોઈજો એવો વ્યથા કરવાની કે અવરોધ કરવાની ખાલી કોશિશ કરે તો ત્યાં સુધી અથવા તાત્કાલિક મૃત્યુ તાત્કાલિક અથવા તાત્કાલિક શારીરિક અવરોધ ભય જ્યાં સુધી ચાલુ હોય ને ત્યાં સુધી તમને ખાનગી બચાવનો હક ચાલુ રહે કલમ એકસો પાંચ ગુનેગાર ગુનાહિત અપપ્રવેશ અથવા બગાડ કરવાનું ચાલુ રાખે તમારા ઘરમાં તમારી પરમિશન વગર પ્રવેશવાનું ચાલુ રાખે એક બીજું ગુનાહિત અપપ્રવેશ અથવા બગાડ તમારા મિલકતનો બગાડ છે એ શરૂ કરે એને તોડે પછાડે સળગાવે અથવા લઈ લે પોતાના થેલામાં નાખે તો તમને ખાનગી બચાવ નો હક ચાલુ થઈ જાય છે રાત્રે ઘરફોડથી શરૂ થયેલ ગુનાહિત અપ્રવેશ ચાલુ રહે ત્યાં સુધી ઘરફોડ સામે મિલકતના ખાનગી બચાવનો હક ચાલુ રહે કોઈ રાત્રે આવે ઘરમાં કાણો પાડે દરવાજો તોડે આ બધું ઘરફોડ શરૂ કરે તો એ એનો જ્યાં સુધી અપ્રવેશ ચાલુ હોય બરાબર સમજો અપ્રવેશ એટલે હું એ તમારા ઘરની અંદર પ્રવેશવાનું ચાલુ રાખે ત્યાં સુધી તમને એ ઘરફોડ સામે મિલકતના ખાનગી બચાવનો હક છે એ શરૂ રહે છે એટલે કોઈ વ્યક્તિ અંદર ઘૂસી જાય અને જ્યાં સુધી ઘૂસવાની કોશિશ કર્યા કરે ત્યાં સુધી તમારો હક બરકરાર રહે છે એવું આઈપીસીડ એન્ડ ફાઈવ કહે છે એકસો છ નિર્દોષ હોય ત્યારે જીવલેણ હુમલા સામે ખાનગી બચાવવાનો હક હવે કોઈ વ્યક્તિ તમને નથી મારતું પણ કોઈ બાળકને મારે છે તમારા આડોશી પાડોશીને મારે છે તો પણ તમે બચાવી શકો છો જો આપણે બચાવતા નથી કારણ કે આપણે માનીએ છીએ કે બધામાં અમારે ક્યાં પડવું પણ આપણે પડી શકાય છે કલમ નંબર એકસો છ અંતર્ગત જુઓ અહીંયા વાંચો બરાબર તો હોય એના ખાનગી બચાવનો તમને પણ હક છે મૃત્યુનો વ્યાજબી ભય પેદા કરતા હુમલા સામે ખાનગી બચાવનો હક વાપરવામાં બચાવ કરનાર એવી સ્થિતિમાં મુકાઈ જાય કે તેનાથી કોઈ નિર્દોષ વ્યક્તિને હાનિ પહોંચવાના જોખમ વગર તે હકનો અસરકારક રીતે અમલ થઈ શકે નહીં તો તેને ખાનગી બચાવનો હક તે જોખમ ખેડવા સુધી પહોંચે છે હવે અહીંયા જોઈએ બીજી એક પરિસ્થિતિનું આમાં વાત લખી છે કે કોઈ નિર્દોષ વ્યક્તિને હાનિ થવાનું જોખમ હોય તો તમને હક રહે કે નહીં હવે માનો કે ચોર છે એ દૂર જઈને ઉભો રહી ગયો છે ત્યાં બીજા 15 20 જણા છે તમારા હાથમાં પથરો છે હવે એવું બને કે તમે ચોરને પથરો મારવા જશો તો કોઈ નિર્દોષ વ્યક્તિને પણ વાગી જાય એવું બને તમારે તો ચોરને મારવો જ છે આવું કરતા કોઈ હવે આજુબાજુના મોહલા વાળા આવી જાય છે ચોર છે એના હાથમાં પિસ્તોલ છે આમ આમ કરતો કરતો પેલા ને પેલા લોકો થોડા પાછળ છે નાના હાથમાં બી ના હાથમાં છે એ પાણો છે તો હવે એ પાણો મારે અને ચોરની બંદૂક પડે પણ એ પાણો બાજુના વૃદ્ધાને કોઈને લાગી જાય છે તો એ ગુનો ગણાશે નહી તો અમે લખ્યું છે કે જોખમ ખેડવા સુધીનો તમને હક મળે છે તો આ તું કલમ પ્રકરણ હવે પ્રકરણ પાંચ આપણે ઇન્ડિયન પિનલ કોડ નું જોઈએ જે દુષ્પ્રેરણ છે દુષ્પ્રેરણ એટલે શું એકસો સાત થી એકસો વીસ ની કલમ હવે તમારે દુષ્પ્રેરણ ની ભણવાની છે પ્રેરણ એટલે પ્રેરણા પ્રેરણા ઇન્સ્પિરેશન એ તમે બધા આ શબ્દ છે એ જાણીતો છે હવે અહિયાં લખ્યું છે દુષ્પ્રેરણ પેલા તો પ્રેરણા એટલે શું તો કે કોઈ કામ કરવા માટે તમને કશુંક મોટિવેટ કરતું હોય તો એને પ્રેરણા કહેવાય દુષ્ટ પ્રેરણા એટલે શું તો દુષ્ટ એટલે ખરાબ આપણે બધાને ખબર છે તમે મારી પાસે ગુજરાતી ભણો છો તો પ્રેરણ એટલે દુષ્ટ પ્રેરણ એટલે કોઈને ઉકસાવવું કોઈને કોઈ કામ કરવા માટે ખોટી રીતે મોટિવેટ કરવું તો એને દુષ્ટ પ્રેરણ કહેવાય હવે એકસો સાત થી એકસો વીસ નંબરની કલમ સુધી એ દુષ્ટ પ્રેરણ છે અને આપણે જેવું એકસો વીસ કલમ પૂરી કરશું તો તમને બધાને ખબર છે કે એકસો વીસ કલમ પૂરી થતા એ આપણે IPC નો પહેલો ભાગ છે એ પૂરો કરશું બીજા ભાગ થી છે આમ તો અગત્યની કલમો બીજા ભાગ થી શરૂ થાય પણ પહેલો ભાગ એકસો વીસ કલમ કઈ એવોઇડ કરી શકાય નહીં એકસો સાત પ્રોવોકિંગ સમવન ટુ રિએક્ટ ઇટ ઇઝ એન ઓફેન્સ કોઈને કંઈ કામ કરવા માટે ઉકસાવવું દુષ્પ્રેરિત કરવું એ પણ એક પ્રકારનો ગુનો છે તમે કોઈને જઈને એમ ક્યો મને માર માર હાલ તારામાં તેવડો હોય તો માર ને પછી એકલા બધા ખરાબ શબ્દો બોલીને ને એટલો બધો ઉશ્કેરો ને પછી ઓલો મારે તો ઈ ગુનેગાર તો છે પણ તમે ગુનેગાર છો કારણ કે તમે એને દુષ્પ્રેરણન કર્યું છે આમ તો સ્લેજિંગ એક પ્રકારનું દુષ્પ્રેરણન જ છે ક્રિકેટની અંદર કરવામાં આવતું સ્લેજિંગ એને પણ દુષ્પ્રેરણની વ્યાખ્યામાં લેવું જોઈએ કૃત્યનું દુષ્પ્રેરણ જે વ્યક્તિ પહેલું એક કોઈ કૃત્ય કરવા માટે બીજી વ્યક્તિને ઉશ્કેરે ને ખોટી રીતે પ્રેરે જો ખબર છે નુકસાન થાય એમ છે છતાં પણ કોઈ કૃત્ય કરવા માટે બીજી વ્યક્તિને ખોટી રીતે પ્રેરે અહીંયા એને માહિતી આપવા માટે કે શુદ્ધ બુદ્ધિથી કરેલ કામ નથી એટલે શું કર્યું એને ઓહો તને છે એ ફરાણા ભાઈ આવું કીધું તારા વિશે સહન ન થાય તું યાર મર્દ છો કે હું આવું બધું કયો અને પેલો છે પેલા ભાઈને મારવા જાય તો આ તમે એને ઉશ્કેરા છે એ કહેવાય

કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં આવે બરાબર સમજો કોઈ કૃત્ય કરવા માટે બીજી એક કે વધુ વ્યક્તિ સાથે ઈ કાવ્યત્રામાં સામેલ થાય તમે દુષ્પ્રેરણ કર્યું પ્રેરો હવે એને હું કર્યું તો કે કાવતરામાં સામેલ થયો અને કાવતરામાં અને તે કરવા માટે કૃત્ય કરવામાં આવે કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળવામાં ભલે આવે પણ એને એ કાવતરામાં સામેલ થયો ત્રીજું કોઈ કૃત્ય કરીને કે કરવાનું ગેરકાયદેસર રીતે ટાળીને કોઈ કૃત્ય કરવામાં ઈરાદાપૂર્વક મદદ કરે તે વ્યક્તિ તે કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે કોઈ કૃત્ય કરો છો તમે અથવા કરવાનું ટાળી અને મદદ કરો છો કારણ કે તમારે કૃત્ય કરવું નથી પણ કોઈની આગળ કરાવરાવું છે તો એ તમે કોઈની આગળ કરાવરાવું એને દુષ્પ્રેરણ છે એ કલમ નંબર એકસો સાત પ્રમાણે છે એ કહેવાય અચ્છા દુષ્પ્રેરકની વ્યાખ્યા હું તમે કોઈ વ્યક્તિને છે એવું કહો છો કે ભાઈ તમારા દીકરાને છે એ ભૂત વળગ્યું છે છે અને મારી પાસે એવી તાંત્રિક વિધિ કે જેના કારણે હું ભૂત છે એ કાઢી દઈશ અને પછી તમે એના દીકરાને છે એ ડામ આપો તો અહીંયા તમે દુષ્પ્રેરણ કર્યું છે તમે બહુ ગંભીર ગુનો કર્યો છે તમે દુષ્પ્રેરક છો કલમ નંબર એકસો આઠ માં દુષ્પ્રેરક આવશે અને તમને હેરાન હેરાન કરી દેશે પેલી એકસો આઠ શારીરિક રોગીને શારીરિક રોગમાંથી પીડા અપાવવા માટે આવે છે જ્યારે આ એકસો આઠ આઈપીસી ની એકસો આઠ શારીરિક નહીં પણ માનસિક રીતે લોકોને છે એ દુષ્પ્રેરિત કરે છે અને પીડામાંથી છોડાવવા નહીં પણ પીડા પહોંચાડવા માટે આવે છે એટલે આ એકસો બહુ જુદી છે આ દુષ્પ્રેરક ની છે તો જે વ્યક્તિ કોઈ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે આવો ઢોંગી બાબા આવા ઢોંગી ફકીર મોલવી સાધુ જે કોઈ હોય તે ક્રિશ્ચ પાદરી હોય આવો જો જે કોઈ પણ વ્યક્તિ હોય દુષ્પ્રેરક જ અથવા કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બની શકે તેવી વ્યક્તિ જેનું કૃત્ય કોઈ પણ જાતનો ગુનો બની શકે જો દુષ્પ્રેરક જેવા જ ઈરાદાથી કે જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને તો તે વ્યક્તિ એવા કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે બરાબર સમજો જો કોઈ વ્યક્તિ ગુનો કરવાનું દુષ્પ્રેરણ કરે અથવા કાયદાની દ્રષ્ટિએ જેનું કૃત્ય ગુનો બની શકે તેવી વ્યક્તિ જો દુષ્પ્રેરક જેવા ઈરાદા કે જાણકારીથી કોઈ કૃત્ય કરે તો ગુનો બને તો તે વ્યક્તિ એવા કૃત્યનું દુષ્પ્રેરણ કરે છે વ્યક્તિને ખબર હોય અહીંયા દાખલા તરીકે વ્યક્તિએ કીધું કે તમારા દીકરા છે પોતે કર્યું છે અથવા એ ન કરે ને બીજાને કહે છે તમે ડામ અડાડો તો એને કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું કહેવાય કલમ એકસો આઠ એ સેક્શન વન હંડ્રેડ એન્ડ એટ એ ભારત બાર કરેલા ગુનાઓનું ભારતમાં દુષ્પ્રેષણ એટલે કે ભારતમાં કરવામાં આવ્યું હોત તો જે ગુનો બનતું હોય ભારતમાં કોઈ કૃત્ય છે એ દાખલા તરીકે ભારતમાં વ્યભિચાર છે એ ગુનો બને તો આવું કૃત્ય ભારત બહાર છે એ કરવામાં આવે ભારત બાર જે વ્યક્તિ કરે એનું દુષ્પ્રેરણ એને ભારતમાંથી થયું હોય તો સદરહુ આ ગુનાનું દુષ્પ્રેરણ ગણવામાં આવશે એટલે બંનેને સજા છે એ મળવા છે દુષ્પ્રેરણ કર્યું એને જે દુષ્પ્રેરિત થયું એને પણ સજા હોય દુષ્પ્રેણ વાળાના કારણે વધુ આ ગુનો બન્યો છે એવું સ્પષ્ટપણે માનવામાં આવે તો દુષ્પ્રેરક ને પણ સજા થઈ છે એનો જ જ ગુનો પડે એટલે એને કર્યો છે સજા હોય થાય આ વસ્તુ યાદ રાખજો એટલે ભારતની બાર કોઈ ગુનો બને છે જે ભારતમાં કરવામાં આવ્યો ગુનો બનત તો એ સ્વાભાવિક રીતે પહેલી કલમ બીજી કલમ ત્રીજી કલમ જુઓ તો એ વ્યક્તિએ ગુનો જ કર્યો છે અને ગુનાનું દુષ્પ્રેરણ કર્યું છે કલમ નંબર એકસો નવ દુષ્પ્રેરણ કરવાના પરિણામે કૃત્ય કરવામાં આવે તો અને તે માટે શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી ન હોય તો શિક્ષા દાખલા તરીકે એ નામની વ્યક્તિ બી નામના વ્યક્તિને કોઈ ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધ ભડકાવે છે હવે બી જો ગુનો કરે તો એમાં કઈ શિક્ષા એને મળશે એની સ્પષ્ટ જોગવાઈ જયારે ઇન્ડિયન પિનલ કોડમાં ન હોય ત્યારે એને તો જે સજા થાય પણ પેલો દુષ્પ્રેરણ કર્યું છે એને હું સજા થશે હવે તો બરાબર જોઈએ દુષ્પ્રેરણા પરિણામે દુષ્પ્રેરિત કૃત્ય કરવામાં આવે અને તેવા દુષ્પ્રેરણની શિક્ષા માટે આ અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ કે ન હોય તો જે કોઈ કોઈ વ્યક્તિ ગુનાનું દુષ્પ્રેરણ કરે તે ગુના માટે ઠરાવ માટે શિક્ષા કરવામાં આવશે એટલે કે દાખલા તરીકે એ નામનો વ્યક્તિ બી ને કોઈને મારી નાખવા માટે ચડાવે છે તો એ જ દુષ્પ્રેરણ કર્યું એને પણ હત્યા કરી એ જ સજા એને થશે આ બરાબર સમજો કોઈ એ નામનો વ્યક્તિ છે બી નામના વ્યક્તિને રેપ માટે ઉકસાવે છે તો બી રેપ કરશે તો એ પણ રેપ કર્યો હશે એવો જ ગુનો ગણાશે કારણ કે દુષ્પ્રેરણ એટલે હોવી જોઈએ મદદગારી કયા પ્રકારની બીજી કઈ સરળતા કદાચ કરી આપે કે ન કરી આપે પણ એને ઉકસાવે એ પણ મદદગારી જ છે આવા દુષ્પ્રેણ માટેની શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ અધિનિયમમાં કરવામાં ન આવી હોય અમુક દાખલા તરીકે અમુક દુષ્પ્રેણ છે એ થયું હોય પણ એની શિક્ષાની સ્પર્શ જોગવાઈ દુષ્પ્રેણી ન કરી હોય ત્યારે સજાની જે ગુનેગારને ને જે સજા પડે એ જ દુષ્પ્રેરક ને પણ સજા પડે આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કલમ નંબર એકસો નવ અંતર્ગત કલમ નંબર એકસો દસ એબેટમેન્ટ જેને કહીએ છીએ દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરક નો ઈરાદો હોય તેથી જુદા ઈરાદાથી કૃત્ય કરે તો દુષ્પ્રેરણની શિક્ષા એટલે કે હું એક હું એક વ્યક્તિને છે બીજા કોઈ વ્યક્તિનું મર્ડર કરવા માટે ચડાવું અને પેલો મર્ડર કરીને ન આવે અને લૂંટ કરીને આવે એટલે એનો ઈરાદો જુદો હતો ફરી વાર જોઈએ એ નામની વ્યક્તિ બી નામના વ્યક્તિને ચડાવી અને સી નામના વ્યક્તિને મરવી નાખવાની કોશિશ કરે પણ બી સી ને મારવાના બદલે સી ઉપર સી નામની સ્ત્રી ઉપર રેપ કરીને આવે છે તો દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરક નો ઈરાદો હું તો એને મારી નાખે આ રેપ કરીને આવ્યો તો કૃત્ય થયું ને તો ત્યારે દુષ્પ્રેરકે જે દુષ્પ્રેરિત કર્યો તો એના કારણે એને મળવી મળવી જોઈએ જોઈએ સજા કે ના જે કોઈ કોઈ વ્યક્તિ ગુનો કરવાનું દુષ્પ્રે દુષ્પ્રેરક નો હોય તેથી જુદા ઈરાદા કે જાણકારીથી દુષ્પ્રેરિત વ્યક્તિ તેવું કૃત્ય કરે તો બીજા કોઈ ઈરાદા અથવા જાણકારીથી નહીં પણ દુષ્પ્રેરક ના હોય તે જ ઈરાદા અને જાણકારીથી તે કૃત્ય કર્યું હોય અને જે ગુનો થાત તે ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે તો અહીંયા દુષ્પ્રેરિત વ્યક્તિ છે દુષ્પ્રેરકનો ઈરાદો હોય તેનાથી જુદા ઇરાદાનું કૃત્ય કરે તો પણ પેલા એ તો દુષ્પ્રેરણ કર્યું જ હતું અને એ ગુનો પણ થવાની સંભાવના તો હતી જ એટલે એ માટે એ ગુના માટે ઠરાવેલી શિક્ષા કરવામાં આવશે કલમ નંબર એકસો અગિયાર લાયબિલિટી ઓફ એબેટર અંડર આઈપીસી એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય અને તેથી જુદું કૃત્ય થાય ત્યારે દુષ્પ્રેરકની જવાબદારી શું છે એટલે એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય ઓલાનો ઈરાદો જે વ્યક્તિ ચડ્યો છે એનો ઈરાદો પણ એ જ છે પણ એનાથી એક કૃત્યના બદલે બીજું કૃત્ય છે એ થઈ જાય છે અને તેના કરતા જુદું કૃત્ય કરવામાં આવે ત્યારે જાણે પોતે તે કૃત્યનું સીધી રીતે દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે અને એટલે અંશે દુષ્પ્રેરક થયેલા કૃત્ય માટે જવાબદાર છે સાંભળજો ફરી વાર આ સમજવા જેવું છે કે એક કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું એ બી ચોરી માટે ચડાયો પણ બી એ એ છે ચોરી લાગ્યું કે મારી નાખવો પડશે એટલે મારી નાખ્યો મકાન ને ચોરી નહોતું ભાઈ એના કરતા જુદું કૃત્ય કરવામાં આવ્યું જાણે પોતે તે કૃત્યનું દુષ્પ્રેરણ કર્યું હોય એટલે મારવાનું દુષ્પ્રેરણ કર્યું હોય એ રીતે અને એટલે છે દુષ્પ્રેરક થયેલા કૃત્ય માટે જવાબદાર છે પરંતુ તે કૃત્ય તે દુષ્પ્રેરણનું સંભવિત પરિણામ હોવું જોઈએ કોઈને ભાઈ લૂંટ કરવા જાય તો સામે વ્યક્તિ આવે મારે તો ભાઈ આ દુષ્પ્રેરણનું તો ગમે પરિણામ આવી શકે અને ઉશ્કેરણી અસર હેઠળ જ કામ કર્યું અને એ એના કાવતરાની મદદથી કે એને અનુસરીને જ કર્યું હતું અને એટલા માટે એમાં પણ દુષ્પ્રેરકની જવાબદારી બનશે કલમ નંબર એકસો દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલા કૃત્ય માટે દુષ્પ્રેરક એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ભણાય દુષ્પ્રેરિત કૃત્ય ઉપરાંત ઉપરની છેલ્લી કલમ જેના માટે દુષ્પ્રેરક જવાબદાર હોય તેવું કૃત્ય કરવામાં આવ્યું હોય અને તેથી કોઈ જુદો ગુનો બનતો હોય તો દુષ્પ્રેરક એવા દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે હવે આપણે સમજીએ કે દુષ્પ્રેરિત કૃત્ય અને થયેલું કૃત્ય તો એમાં એકત્રિત શિક્ષાને પાત્ર ગણાય એટલે જોઈએ બરાબર જો આ સમજો દુષ્પ્રેરિત કૃત્ય ઉપરાંત ઉપરની છેલ્લી કલમ જેના માટે દુષ્પ્રેરક જવાબદાર હોય એવું કઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હોય અને જે તો એના જુદો ગુનો બનતો હોય તો એવા દરેક ગુના માટે શિક્ષાને પાત્ર છે આખી સિરીઝ ભલે શરૂ થઈ એટલે કે ચોરીનો જ ઇરાદ હતો પણ તો પ્રવેશ થયો મર્ડર થયું રેપ થયું તો આ બધું છે એ પેલા એ ચોરી કરતા કરતા જ કર્યું ઓલાની ઓલા જે ઉકસાવ્યા હતા એના અંડરમાં તો એ એકત્રિત શિક્ષાને પાત્ર ગણવામાં આવશે કલમ નંબર એકસો તેર

તે દુષ્પ્રેરક જવાબદાર છે પરંતુ દુષ્પ્રેરિત કૃત્ય થી તે પરિણામ આવવાનો સંભવ તે પરિણામ આવવાનો સંભવ છે એવું તે જાણતો હોવો જોઈએ કલમ નંબર એકસો તેર દુષ્પ્રેરિત કૃત્ય થી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેથી જુદા પરિણામ માટે દુષ્પ્રેરકની જવાબદારી શું છે તો દુષ્પ્રેરિત કૃત્ય થી દુષ્પ્રેરકે ધાર્યું હોય તેનાથી જુદા

પરંતુ દુષ્પ્રેરિત કૃત્યથી તે પરિણામ આવવાનો સંભવ છે એવું જાણતો હોવો જોઈએ માનો કે ન જાણતો હોય એ પ્રકારનું પરિણામ આવે તો દુષ્પ્રેરક એ એના માટે જવાબદાર નથી આવું બહુ રેર કેસમાં બનતું હોય ને આવું સાબિત કરવું પછીથી ખૂબ અઘરું પણ પડતું હોય છે કલમ નંબર એકસો ચૌદ ગુનો કરવામાં આવે ત્યાં દુષ્પ્રેરકની ની હાજરી પણ હોય એ ત્યાં ઉકસાવવા માટે છે ક્યાં પહોંચ્યો હોય પોતે હાજર ન હોય ને પોતે કરેલા દુષ્પ્રેરણ પરિણામે થયેલા જે કૃત્ય માટે દુષ્પ્રેરક તરીકે કોઈ વ્યક્તિને શિક્ષા પાત્ર થાય એવું કૃત્ય પોતાની હાજરીમાં થાય તો તે કૃત્ય અથવા ગુનો જ કર્યો છે એમ ગણાશે હવે હાજર હોય તો આરોપી એ દુષ્પ્રેરણ કરેલું હોવું જોઈએ મુખ્ય ગુના સાથે જોડાયેલ છે એવું પણ થવું જોઈએ આરોપીની હાજરી હોય કે ન હોય જે ગુનો થાય તેને પોતે જ કર્યો ગણાય એક વ્યક્તિને કલમ નંબર એકસો પંદર મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનામાં દુષ્પ્રેરણ જો ગુનો કરવામાં આવ્યો ન હોય તો શું ઘણી વાર એવી દલીલ પણ કરવામાં આવે ને કે દુષ્પ્રેરણ તો મેં કર્યું પણ સામે વાળા વ્યક્તિએ ક્યાં ગુનો કર્યો છે

સાત વર્ષની બે માંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા અને તે દંડને પાત્ર થશે હવે માનો કે એને જે કઈ નક્કી કર્યું હતું એ પ્રમાણેનું કૃત્ય થયું એને જે દુષ્પ્રેરણ કર્યું હતું તો દુષ્પ્રેરિત વ્યક્તિ દુષ્પ્રેરણ એટલે જે ચડાવનાર છે એને દુષ્પ્રેરિત વ્યક્તિ એટલે જે ચડાવનાર થી ચડી ગયો છે એ તો દુષ્પ્રેરિત વ્યક્તિ છે એ આવું કામ કરે તો એના પરિણામે દુષ્પ્રેરક અને દુષ્પ્રેરિત બંને જવાબદાર છે અને છે અને જે અદાલતથી સંભાળી શકાય એવો ગુનો છે કલમ નંબર એકસો પંદર યાદ રાખજો મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુના માટે કોઈને દુષ્પ્રેણ કરો ગુનો નો થાય તો સાત વર્ષને ગુનો થાય તો ચૌદ વર્ષની સજાની જોગવાઈ એકસો પંદર પ્રમાણે છે અથવાની શરતો શું છે તો એક તો આરોપીએ ગુનો કરવામાં દુષ્પ્રેણ કર્યું જ હોવું જોઈએ દુષ્પ્રેરણ કર્યું હોય તે ગુનો મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાને પાત્ર હોવો જોઈએ આવા દુષ્પ્રેરણના પરિણામે કોઈ ગુનો કરવામાં આવ્યો ન હોય અથવા વ્યક્તિને હાનિ નથી હોય તો પણ સજા તો થશે પણ એ હળવી સજા થશે કલમ નંબર એકસો સોળ એબેટમેન્ટ ઓફ ઓફેન્સ પનિશેબલ વિથ ઇમ્પ્રિઝનમેન્ટ ઇટ ઓફેન્સ બી નોટ કમિટેડ અથવા હવે મોતને ભૂલી જાઓ આજીવન કેદને ભૂલી જાઓ પણ હવે દુષ્પ્રેરક એવું દુષ્પ્રેરણ કરે છે કે જેના પરિણામે દુષ્પ્રેરિત વ્યક્તિ છે એ સજા પડે એવો કોઈ ગુનો કરે છે અને એના માટે આઈપીસી માં જોગવાઈ નથી તો જે ગુનેગારે ગુનો કર્યો છે એની મહત્તમ મુદ્દત હોય એના એક ચતુર્થાંશ ભાગની મુદ્દત સુધીની કેદ કોઈ પણ પ્રકારની સાદી અથવા સખત અથવા દંડ અથવા બે શિક્ષા દુષ્પ્રેરકને થશે અચ્છા આપણે માની લઈએ કે ચાલો એક વ્યક્તિ છે એને એ નામનો વ્યક્તિ દુષ્પ્રેરક છે અને બી ને ચડાવે છે બી ગુનો કરે છે અને બી નો ગુનો છે એ ચાર વર્ષની સજાને પાત્ર બને છે તો હવે દુષ્પ્રેરણ કરનાનો શું થાય તો દુષ્પ્રેરણ છે એને એક ચતુર્થાંશ ભાગની એટલે કે એક વર્ષની સજા અથવા દંડ અથવા બંને છે એ કરવામાં આવશે કલમ એકસો સોળ હવે દુષ્પ્રેરક અથવા દુષ્પ્રેરિત વ્યક્તિ રાજ્ય સેવક હોય અને તેની ફરજ ગુનો અટકાવવાની હોય જો દુષ્પ્રેરક અથવા દુષ્પ્રેરિત વ્યક્તિ રાજ્ય સેવક હોય ચડવા વાળો કે ચડાવવા વાળો વ્યક્તિ રાજ્ય સેવક હોય અને એની ફરજ તો ગુના અટકાવવાની છે એને બદલે એ દુષ્પ્રેરક બને છે અથવા બનાવે છે તો એને એક દુત્યાંશ ભાગની મુદત સુધીની સજા છે એ કરવામાં આવશે એટલે કે મેં હમણાં ચાર વર્ષનું ઉદાહરણ આપ્યું એમાં જો રાજ્ય સેવક હોય તો દુષ્પ્રેરક હોય કે દુષ્પ્રેરિત હોય તો એને છે એ એ દુષ્પ્રેરક હોય ત્યારે એને અડધા ભાગની એટલે કે બે વર્ષની સજા થશે તો શિક્ષા માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ ન હોય આરોપીએ દુષ્પ્રેષણ કરેલું હોવું જોઈએ અને ગુનામાં દુષ્પ્રેષણ કરવામાં આવે એ ગુનો બને તો એ કેદની શિક્ષાને પાત્ર હતો એવું સાબિત થવું જોઈએ કલમ નંબર એકસો સત્તર એબેટમેન્ટ અંડર ધ ઇન્ડિયન પિનલ કોડ લોકોને અથવા દસ થી વધુ વ્યક્તિને ગુનો કરવામાં દુષ્પ્રેરણ કરવા બાબત દસ કરતા વધુ વ્યક્તિને તમે ગુનો કરવા માટે દુષ્પ્રેરણ કરો ત્યારે શું થાય ટૂંકમાં તમે ટોળાને ઉકસાવો છો જે કોઈ વ્યક્તિ સામાન્ય રીતે લોકોને અથવા દસ થી વધુ એ અથવા દંડ અથવા બંને પ્રકારની શિક્ષા થઈ શકે છે કલમ નંબર મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવવા બાબત જે કોઈ વ્યક્તિ મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર હોય તેવો ગુનો કરવામાં સરળતા કરી આપે છે જો કોઈ દુષ્પ્રેરણ નથી ખાલી સરળતા કરી આપે છે એટલે કે પહેલાને ચપ્પુ આપે છે અથવા રસ્તો કરી આપે છે અહીંથી જાવ એમ કહે છે શોર્ટકટ બતાવે છે મૃત્યુ આજીવન કારાવાસે દંડની અપરાધ પરિકલ્પના કો છીપાના એટલે કન્સીલિંગ ડિઝાઇન ટુ કમિટ ઓફેન્સ પનિશેબલ વિથ ડેથ ઓર ઇમ્પ્રિજમેન્ટ ફોર લાઈફ એટલે કે મોત અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની યોજના છુપાવે છે ખાલી બીજું કંઈ દુષ્પ્રેરણ નથી સીધી રીતે જોવા જોઈએ પણ એ તો જ ગણાય એવો સંભવ હોવાનું જાણવા છતાં એવો ગુનો કરવાની યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય કરીને અથવા ગેરકાયદેસર રીતે ન કરીને અથવા સાધન સંતાડતા ઇન્સ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને અથવા સ્વેચ્છાપૂર્વક માહિતી છુપાવે અથવા એવી યોજના અંગેની જે રજૂઆત ખોટી હોવાનું પોતે જાણતી હોય એવી રજૂઆત કરે ગુનો કરવામાં આવે કે ગુનો કરવામાં ન આવે તો તેને ગુનો કરવામાં આવે તો સાત વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ ગુનો કરવામાં ન આવે તો ત્રણ વર્ષ પ્રકારની કોઈ પણ કેદ અથવા તો બંને દાખલામાં દંડ પણ મળશે એટલે એ તો ખાલી કાવતરું છુપાવે છે પણ તો એ કાવતરું એને છુપાવું શું કામ જોઈએ સાધન સંતાડવા માટે એને ઇન્સ્ક્રિપ્શનનો ઉપયોગ શું કામ કરવો જોઈએ તો આ અને અથવા એવી માહિતી શું કામ આપવી જોઈએ કે ખબર છે કે હું ખોટી માહિતી આપી રહ્યો છું તો આવા સંજોગોમાં જો ગુનો બનશે લખ્યું છે એ પ્રમાણે વર્ષ અને ગુનો બને તો ત્રણ વર્ષની સજા થશે કલમ નંબર એકસો ઓગણીસ ગુનો થતો અટકાવવાની પોતાની ફરજ હોય અને એ છુપાવો તો આ સાદો વ્યક્તિ છુપાવે છે અને સેવક છુપાવે છે પબ્લિક સર્વન્ટ ડિઝાઇન ટુ કમિટ ઓફેન્સ વિચ ઇટ ઇઝ હિઝ ડ્યુટી ટુ પ્રિવેન્ટ હકીકતમાં તો એની અટકાવવાની ડ્યુટી હતી એને બદલે એને છુપાયું તો જો કોઈ વ્યક્તિ રાજ સેવક હોય એ ગુનો થતો અટકાવવાની જેની ફરજ છે એ સરળતા કરી આપે અથવા તેમ કરવાથી સરળતા થશે એવી ખાલી એને મનમાં સંભાવના છે તો પણ આ યોજનાનું અસ્તિત્વ કોઈ કૃત્ય અથવા ગેરકાયદેસર કોઈ બાબત અથવા સાધન આવું કોઈ પણ સ્વેચ્છાપૂર્વક માહિતી છુપાવે તો ત્યારે એની સજા શું તો જો ગુનો કરવામાં આવે તો એને અડધી મુદ્દત મુદ્દતની શિક્ષા થાય અને આગળ જુઓ એમાં લીધું છે કે કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા થઈ શકે એટલે સાદી પણ થઈ શકે અને સખત પણ થઈ શકે સાથોસાથ દંડ પણ થઈ શકે જો ગુનો મૃત્યુદંડ પાત્ર હોય અથવા જન્મ ટીપને પાત્ર હોય તો ગુનો થયો ન હોય તો પછી ગુનો કરવાની યોજના છુપાવવા બાબત જે કોઈ વ્યક્તિ કેદની શિક્ષાને પાત્ર કોઈ ગુનો કરવામાં સરળતા કરી આપવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી પોતે સરળતા કરી આપશે એવો સંભવ હોવાનું જાણવા છતાં એને ખ્યાલ હોવો જોઈએ કે હું આમ કરું છું

એને છે સજાને પાત્ર થશે કારણ કે કલમ 120 માં જે પેટાકલમ 2 હેઠળ આવતો હોય તો તે ગુનો નોન કોગ્નિઝેબલ સમન્સ સમન્સપાત્ર જામિનપાત્ર બિન સમાધાન લાયક પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ ચલાવી શકે એવો આ ગુનો 120 નો ગણાશે હવે માં ગુનો કરવા માટે પહેલા તો ગોઠવણી હોવી જોઈએ આવો ગુનો કેદની સાથે શિક્ષાપાત્ર હોવો જોઈએ

તો ભારતીય ફોજદારી અધિનિયમમાં ત્રણ પ્રકારના કાવતરા મદદગારી ગેરકાયદેસર કૃત્ય કરવાના કાવતરામાં મળીને એટલે કાવતરું કરો મદદગારી કરો એકસો વીસ એ હમણાં આવશે અથવા એકસો એકવીસ એ એટલે યુદ્ધ કરવાનું કાવતરું કોની સામે યુદ્ધ કરવાનું કાવતરું એ બધું જ હવે આપણે એકસો સાત એકસો આઠ તો આપણે આગળ જોયું જ બાકીનું જોઈએ એકસો વીસ એ તો પોલીસ દ્વારા અપરાધીને પકડવામાં ન આવે અથવા ભ્રષ્ટાચાર રૂપે છોડી દેવામાં આવે તો એ ગુનાહિત ગણાશે પેલા એકસો વીસ એ જોઈએ બે કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ ગેરકાયદેસર કૃત્ય અથવા ગેરકાયદેસર ન હોય તેવું કૃત્ય ગેરકાયદેસરના સાધનો દ્વારા કરવા કે કરાવવા સહમત થાય ત્યારે તેવી કબૂલાતને ગુનાહિત કાવતરુજ ગણવામાં આવે છે કોઈ પૈસા કમાવા કમાવા કાયદેસર વસ્તુ છે છે પણ ગેરકાયદેસર ગેરકાયદેસર પૈસા ને દાખલા તરીકે મારે પૈસા કમાવા માટે આર્થિક ઉપાર્જન કરવા માટે હું ભારતનો સ્વતંત્ર નાગરિક છું પણ ભારતની સરકાર ચલણી નોટ છાપે છે એવા પ્રકારની નોટ છાપીને હું મારો ધંધો કરવા માટે એ તો જાકુબીના કહેવાય તો એવું નથી કરવાનું ગેરકાયદેસર સાધનો વડે તમે કામ ભલે પૈસા કમાવાનું કાયદેસર કરતા તો પણ એ ગુનાહિત કાવતરું ગણાશે પરંતુ તે ગુનો કરવાની કબૂલાત સિવાયની કોઈ કબૂલાત ગુનાહિત કાવતરું ગણાશે નહીં સિવાય કે એવી કબૂલાતની એક અથવા વધુ પક્ષકાર હોય તે કબૂલાત ઉપરાંત તે અનુસાર કંઈક કૃત્ય કર્યું હોય જો પરંતુ તે ગુનો કરવાની કબૂલાત સિવાયની ગુનો કર્યો છે છે એ એ કોઈ ગુનાહિત કાવતરું નથી સિવાય કે એવી કબૂલાત કે જેમાં એક થી વધુ કબૂલાત ઉપરાંત તે અનુસાર કઈ કૃત્ય કર્યું હોય તો છે એ ગુનો ગણાશે ગુનાહિત કાવતરું ક્યારે ગણાય કે કોઈ ગેરકાયદેસર કૃત્ય થયું હોય તો હવે કલમ એકસો વીસ માં જુઓ બે અથવા વધારે વ્યક્તિ કોઈ કૃત્ય કરે અને બે એમાં સહમત હોવા જોઈએ નંબર બે કૃત્ય જે ગેરકાયદેસર નથી પણ ગેરકાયદેસર સાધનો મારફત થાય છે અને ગુનાહિત ષડયંત્ર માટેની જ ગોઠવણી છે તે ગેરકાયદેસરનું કૃત્ય એવી કબૂલાતનો અંતિમ ઉદ્દેશ હોય કે તે ઉદ્દેશને માત્ર આનુષંગિક હોય એવું મહત્વનું નથી એટલે પ્રિન્ટિંગ પ્રેસ લઈ આવ્યા પેલું મશીન લઈ આવ્યા છાપવાનું તો એ કઈ ગુનો નથી પણ એમાંથી પછી નોટ છાપવા માટેનું બે જણા નક્કી કર્યું સહમત થયા તો એ ગુનો છે એવું અહીંયા કહેવા માંગે છે એકસો વીસ બી આવા ગુનાહિત કાવતરાની શિક્ષા જે કોઈ વ્યક્તિ સુધીની સખત કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાના ઈરાદાથી ગુનાહિત કાવતરામાં સામેલ હોય તેને એવા કાવતરા માટેની શિક્ષાની આ અધિનિયમમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં ન આવી હોય ત્યારે એને દુષ્પ્રેણ કર્યું હોય એ પ્રમાણે શિક્ષા થશે કાવતરામાં સામેલ ને ઉપસાવનાર વ્યક્તિની સજા સરખી છે કોગ્નિઝેબલ કે નોન કોગ્નિઝેબલ જામીન પાત્ર જે પ્રકારનો ગુનો હોય તે પ્રમાણે ગુનાના દુષ્પ્રેરણની ઇન્સાફી કાર્યવાહી કરી શકનાર કોર્ટ દ્વારા એ ચલાવી શકાશે એટલે ઓલો જે ગુનો બનતો હોય કાવતરાનો ગુનો કોગ્નિઝેબલ હોય તો કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ હોય તો નોન કોગ્નિઝેબલ પાત્ર હોય તો એ પ્રમાણે બિનજામીન પાત્ર હોય તો એ પ્રમાણે ટૂંકમાં જે ગુનો થતો હોય એ પ્રમાણે દુષ્પ્રેરણની પણ ઇન્સાફી કાર્યવાહી કરવામાં આવશે કોઈ વ્યક્તિ ઉપર જણાવ્યા મુજબ શિક્ષાપત્ર ગુનો કરવા માટે ગુનાહિત કાવતરા સિવાયના બીજા ગુનાહિત કાવતરામાં સામેલ હોય તો તેને છ મહિના બેમાંથી એક પ્રકારની અથવા અથવા દંડની બંને શિક્ષા કરવામાં આવશે જુઓ જો કોઈ વ્યક્તિ ઉપર જણાવ્યા મુજબ શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગુનાહિત કાવતરા સિવાયના બીજા પણ ગુનાહિત કાવતરામાં સામેલ હોય એટલે તો એને છ મહિના સુધીની સાદી અથવા સખત કેદ અને દંડ કાં તો બંને કરવામાં આવશે આ કયા ગુનાની વાત છે તો કે આ ગુનો નોન અને પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ દ્વારા ચલાવી શકાય એવો એકસો બી બે કે તેથી વધારે વ્યક્તિ હોય ગેરકાયદેસર કૃત્ય કરવા માટે થયા હોય ગેરકાયદેસર સાધનો દ્વારા કાયદેસર કૃત્ય કર્યું હોય કરવા કે કરાવવા કબૂલાત કરાવી હોય તો આવી કબૂલાતને ગુનાહિત કાવતરું કે આ સિવાયની કબૂલાત છે એ ગુનાહિત કાવતરું ગણાશે નહીં પ્રકરણ ચાર ભાગ છે એક તો યુદ્ધ કરવું એકસો એકવીસ ત્રેવીસ પચીસ હત્યાવી ઉચ્ચ અધિકારી પર હુમલો કરવો એકસો ચોવીસ રાજદ્રોહ કરવો એકસો ચોવીસ એ રાજ્યના કેદી ને છટકવા દેવો કે આશ્રય આપો એકસો અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ તો આ બધી જોગવાઈ ચાર વિભાગમાં રાજ્ય વિરુદ્ધના ગુના એક તો રાજ્ય સામે યુદ્ધ કરવું રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપર હુમલો કરવો રાજ દ્રોહ કરવો અને રાજ્યના કેદીને છટકવા દેવો કે આશ્રય આશ્રયપ કલમ એકસો એકવીસ ભારત સરકાર સામે લડાઈ કરવી અથવા લડાઈ કરવાની કોશિશ કરવી અથવા લડાઈ કરવાનું દુષ્પ્રેરણ કરવું જો કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે લડાઈ કરે અથવા તેવી લડાઈ કરવાની કોશિશે કરે ખાલી

કોગ્નિઝેબલ ગણાય બિન જામીન પાત્ર ગણાય સેશન કોર્ટ દ્વારા ચલાવી શકાય બિન સમાધાનકારક આનું સમાધાન છે એ થઈ શકતું નથી અને વોરંટ આનો નીકળે સમજ લાઈક કલમ એકસો એકવીસ મુખ્ય તત્વો કયા તો કે આરોપી એક તો ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ જાહેર કરેલું હોય અથવા યુદ્ધ કરવાનો પ્રયત્ન કરેલો હોય અથવા આરોપી એ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધમાં કોઈને મદદગારી કરી હોય ત્યારે આ મુખ્ય તત્વોમાં ગણાશે એકસો એકવીસ એ મુજબ શિક્ષાને પાત્ર ગુનો કોઈ રાજ્ય સરકાર ઉપર ગુનાહિત બળથી થી અથવા ગુનાહિત બળના દેખાવથી ધાક બેસાડવાનું કાવતરું કરે તેને આજીવન કેદની અથવા દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે તો આ ખાલી કાવતરું કરવા માટેની શિક્ષા થઈ આ ગુનો પણ કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર બિન સમાધાન લાયક સેશન કોર્ટ દ્વારા ચલાવી શકાય અને વોરંટ લાયક છે પણ એમાં તત્વો કયા હાજર હોવા જોઈએ તો તો એક ષડયંત્ર કર્યું હોય ષડયંત્ર યુદ્ધ માટેનું હોય હોય કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ઉપર ધાક બેસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય અને ગુનાહિત બળના દેખાવા દ્વારા એનો પ્રયોગ કરવામાં આવ્યો હોય કલમ એકસો બાવીસ ભારત સરકાર સામે યુદ્ધ ન કરવું પણ એવા ઈરાદાથી હથિયાર એકઠા કરવા તો જો કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે ખાલી લડાઈ કરવાના ઇરાદાથી અથવા લડાઈ કરવા માટે તૈયાર રહેવાના માણસો હથિયાર કરે કરે અથવા બીજી કોઈ કોઈ રીતે લડાઈની ખાલી તૈયારી તો પણ આજીવન કેદ કેદ કે વર્ષની પણ સખત કે સાદી અને દંડ આ બધું છે આ ગુનો કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો છે આમાં હું મુખ્ય તત્વો કે પેલા માણસો મળવા જોઈએ અથવા હથિયાર મળવા જોઈએ અથવા દારૂગોળો મળવો જોઈએ ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાનો ઈરાદો અથવા તૈયારી હોવી જોઈએ એકસો ત્રેવીસ લડાઈની યોજનામાં ખાલી સરળતા કરી આપે અથવા છુપાવે જો કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ ભારત સરકાર સામે લડાઈની યોજના કરતી હોય આ ખાલી અસ્તિત્વ છુપાવે છે અથવા સરળતા કરી આપે છે પોતાનું મકાન ભાડે આપે છે

કરવા માટેની ગોઠવણી હોવી જોઈએ એક એની જાણકારી હોવી જોઈએ છુપાવેલી હોવી જોઈએ અથવા ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવા માટેની સગવડતા કરી આપેલી છે અથવા કોઈ કે સગવડતા કરી આપી છે એ ખ્યાલ હોવા છતાં એ છુપાવે છે કલમ નંબર એકસો ચોવીસ કાયદેસરની કોઈ સત્તા વાપરવાની ફરજ પાડવાના અથવા એ કામ કરતા અટકાવવા કેમને અટકાવવા માટે પ્રેરવા કેમને ફરજ પાડવાના ઈરાદાથી જુદું કામ કરવા માટે એમના ઉપર હુમલો કરે અથવા તેમનો ગેરકાયદેસર અવરોધ કરે હુમલો ન કરે ખાલી અટકાવે અથવા ખાલી કોશિશ કરે અથવા ગુનાહિત બળ કરે અથવા ધાક બેસાડે અથવા ખાલી બેસાડવાની કોશિશ કરે તો પણ વર્ષ સુધી સાદી અથવા સખત કેદ થશે અને દંડ થશે એ અલગ એકસો ની જોગવાઈ આગુનો પણ કોગ્નિઝેબલ બિનજામીન પાત્ર સેશન્સ કોર્ટ દ્વારા ચલાવી શકાય એવો અને બિન સમાધાન લાયક છે કલમ નંબર એકસો ચોવીસ એ રાજદ્રોહ જે કોઈ વ્યક્તિ બોલેલા કે લખેલા કે શબ્દો વડે ચિહ્નો જોઈ શકાય એવી કોઈ પણ નિશાની વડે કે અન્ય કોઈ પણ રીતે ભારતમાં કાયદાથી સ્થપાયેલી જે સરકાર છે એના પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કાર કે અનાદર પેદા કરે જો અહીંયા મત આપે ઓપિનિયન આપે એમ નહીં પણ સરકાર વિરુદ્ધ કાવતરું કરે સરકાર

દંડ કરી શકાય એવી છે અથવા ત્રણ વર્ષ સુધીની કેદની અથવા દંડની શિક્ષાય જે પ્રકારનો રાજદ્રોહ હોય એ પ્રકારની સજા થાય છે આજીવન સુધી એવો છે એકસો ચોવીસ એમાં મુખ્ય તત્વો કયા તો કે કંઈક બોલેલો હોવું જોઈએ કંઈક લખ્યું હોવું જોઈએ કંઈક નિશાની કરી હોવી જોઈએ વોટ્સઅપ અને ફેસબુકમાં તમે સરકાર વિરુદ્ધ જે અનાદર કરો એ જો ઓપિનિયન અલગ વસ્તુ છે અનાદર અલગ વસ્તુ છે તો એ આમાં જ આવી જાય એકસો ચોવીસમાં માં એ એવું કોઈ કૃત્ય કરે આરોપી દ્વારા ધિક્કાર લાવવા માટે પ્રયત્ન થયો હોય આરોપી ઉત્તેજિત થઈ ગયેલ અથવા અસંતોષથી આવો ધિક્કાર અને અસંતોષ ભારત સરકાર વિરુદ્ધ નો હતો તો આ વસ્તુ છે થશે અને કલમ એકસો પચીસ ભારત સરકાર અને મૈત્રી હોય એવી એશિયાઈ કોઈ પણ સત્તા સાથે જો લડાઈ કરે જો કોઈ વ્યક્તિ ભારત સરકાર સામે જેને મૈત્રી છે એટલે માનો કે આપણે શ્રીલંકા સાથે મૈત્રી છે તો શ્રીલંકા સાથે કોઈ લડાઈ આપણા ભારતનો વ્યક્તિ કરે અથવા ભારત સરકારને જેની સાથે એશિયામાં સુલે છે એવી એશિયા સત્તાની કોઈ પણ સરકાર સામે લડાઈ કરે કોશિશ કરે દુષ્પ્રેરણ કરે તો આજીવન કેદ અથવા જે પ્રકારે કામ થયું હોય એ પ્રકારે સાત વર્ષ સુધીની સાદી કે સખત કેદ અથવા દંડની શિક્ષા કરવામાં આવશે આ પણ કોગ્નિઝેબલ ગુનો છે બિનજામીન પાત્ર છે સેશન્સ કોર્ટ કેસ ચલાવી શકે છે બિનસમા થયેલ લાયક અને વોરન્ટ આમાં પણ નીકળે છે આરોપીએ આમાં જરૂરિયાત તો આરોપી યુદ્ધ કરેલ તે માટે પ્રયત્ન કરેલ અથવા મદદગારી કરેલ હોવી જોઈએ અને એશિયાટિક સત્તાની સરકાર વિરુદ્ધ યુદ્ધ કરવાનું હતું એવો પ્લાન હોવો જોઈએ હવે આપણે મેમરી ટ્રીક દ્વારા એકસો પચીસે પચીસ કલમ યાદ રાખવાની કોશિશ કરીએ જુઓ કલમ નંબર એકસો એક તો એક માટે ધાયરો છે ડી ઝીરો માટે એસ અને એક માટે ટી ડી સિવાય ની કોઈ હાનિ કરવા સુધી ક્યારે આ સેલ્ફ સેલ્ફ ડિફેન્સ ડિફેન્સ નો હક એમાં મૃત્યુ સિવાય ની કોઈ હાનિ કરવા સુધી ક્યારે પહોંચે કલમ નંબર એકસો બે ટી એસ એન તેની શરૂઆતને ચાલુ રહેવા બાબત કોની શરૂઆત સેલ્ફ ડિફેન્સ ની શરૂઆત અને સેલ્ફ ડિફેન્સ ચાલુ રહેવા બાબત એ મેં તમને બહુ સરસ રીતે સમજાયું કલમ એકસો ત્રણ એક માટે ની સાચવા રીઢો કરવો એટલે કે મિલકત બચાવવા માટે મૃત્યુ સિવાયનો અન્ય માર મારવો બીજી હાનિ કરવી કલમ નંબર એકસો પાંચ એક માટે ડી ઝીરો માટે એસ અને પાંચ માટે એલ દ્રવ્ય સાચવો લોલક પર લોલક પર એટલે મિલકત હક ક્યારે શરૂ થાય અને સમય યાદ રાખો ક્યારે પૂરો થાય એકસો છ ટી એસ જે એક માટે ટી ઝીરો માટે એસ અને છ માટે જે તો ટી એસ જે તે સસલા જેવાને બચાવો તો નિર્દોષ વ્યક્તિને હાનિ થતી હોય તો એ તમે ગુનો કરી શકો કોઈ મારતો હોય તો બચાવી શકો એ ઉપરાંત તમને એમ લાગે દોષિત ને મારવામાં કોઈ નિર્દોષ ને હાનિ પહોંચશે તો એ એ સસલા બચાવી શકશો નહીં એકસો છ અંતર્ગત તમે એને મારી શકશો એવું કહેવા માંગે એટલે આ બે આમાં નિયમો સમાયેલા છે અને ઉલટ પુલટ છે એટલે યાદ રાખજો કલમ એકસો સાત ટાસ્ક એક માટે ટી એનો કોઈ મતલબ નથી ઝીરો માટે એસ અને સાત માટે ટાસ્ક

કૃત્ય માટેની શિક્ષાની સ્પષ્ટ જોગવાઈ ન હોય ત્યારે એકસો નવ એટલે હું તો કે ભાઈ જયારે દુષ્પ્રેરણની સજા સ્પષ્ટ ન હોય ત્યારે કયા પ્રકારની દુષ્પ્રેરક ને સજા થાય એની વાત એકસો નવ માં કરવામાં આવી છે એકસો દસ ડીએસ દુષ્પ્રેરક ટી એટલે તથા એસ એટલે સાગરિત દુષ્પ્રેરક અને સાગરિત નો બેનો અલગ અલગ ઈરાદો હોય તો ત્યારે કેવી રીતે સજા પ્રાપ્ત થાય એકસો એક કૃત્યનું એક દુષ્પ્રેરણ કર્યું પણ સાવ એક જુદું જ ની શું જવાબદારી એક 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 કૃત્યનું એક દુષ્પ્રેરણ કર્યું પણ એક સાવ જુદું જ કૃત્ય બને તો તેની શું જવાબદારી એકસો બાર ડી ટી એન દુષ્પ્રેરિત તથા નકામમાં થયેલા કૃત્ય માટે તે એકત્રિત શિક્ષાને પાત્ર ક્યારે ગણાય

કલમ નંબર એકસો પંદર તો ડેટા તથા જીવનભર રહે એવું ગુનાનું દુષ્પ્રેરણ ડેથ સોરી ગુના નું લોકઅપમાં જીવનભર એટલે મૃત્યુ તથા આજીવન કારાવાસ થાય એ પ્રકારના ગુનાનું દુષ્પ્રેરણ કરે પણ ગુનો ન થયો હોય યાદ રાખજો એકસો પંદર માં એકસો સોળ ટીડી તે દુષ્પ્રેરણ જેલમાં જાય એવું કરે એટલે ઉપરના ગુના સિવાયનું કલમ નંબર એકસો સત્તર તો અગિયાર એટલે દસ થી વધુ લોકોને સાત એટલે કે કૃત્ય કરવા દુષ્પ્રેરિત કરે દસ થી વધુ લોકો એટલે અગિયાર અને હાથ એટલે કે તો કૃત્યનું નું કરે એકસો અઢાર ડીટીવી ડેથ તથા વર્ષો સુધી કેદ છુપાવવા બાબત એટલે દેશ મૃત્યુ તથા આજીવન કારાવાસ થાય એમ હોય એવો ગુનો કરવાનો કાવતરું તમને ખ્યાલ હોય ને તમે છુપાવો અથવા સરળતા કરી દો કલમ નંબર એકસો ઓગણીસ ડેટા પેક ડીઈ પી એ સી કે એક માટે ડી બીજા એક માટે ટી પછી નવ માટે પી પછી કઈ હદ છે નહીં તો ડેટા પેક એટલે ગુનો અટકાવવાના બદલે ડેટા પેક રાખ્યા એટલે કે છુપાવ્યા અને રાજ્ય સેવક હતો છતાં છુપાવ્યા તો એને શું સજા થાય કલમ નંબર એકસો વીસ તે ના જાહેર કરી યોજના જે હતી કેદની શિક્ષાને પાત્ર એકસો વીસ એક માટે ટી બે માટે એન અને ઝીરો માટે ઝેડ તો તે જાહેર કરીને યોજના જે તે ના જાહેર કરી યોજના જે હતી કેદની શિક્ષાને પાત્ર કલમ એકસો વીસ એ ટીન્સ અપરાધી એક માટે ટી પછી બે ઈનો કોઈ અર્થ નહીં થાય બે માટે એન ઝીરો માટે એસ અને એ ઉપરથી અપરાધી તો આજકાલના ટીન્સ અપરાધી ગુનાહિત કાવતરા કરે છે તો એને શાયરીમાં આપણે સલાહ એકસો એકસો થી બી છ મહિના થી બે વર્ષની સજા થાય ક્યારેક તો આજીવનને મોત એ ઊભું થાય તો એકસો વીસ બી છે એની સજા છે જે છ મહિના થી બે વર્ષની થાય અને જો જરૂર લાગે એવું કાવતરું હોય તો આજીવન કારાવાસ કે મોતની સજા પણ થશે એકસો એકવીસ દુષ્ક્રણ ભારત સરકાર સામે એ પ્રકારનો ગુનો કરવાનું કાવતરું કલમ એકસો બાવીસ એન દેશને નાથવા હથિયારો એકઠા કરવા કલમ એકસો ત્રેવીસ ટી એન એમ તું નથી માંગતો કેવા લડાઈની યોજનામાં સરળતા કરી અને છુપાવું

વેનકો સી જુઓ 124 વાળાની દશા 3 વર્ષથી આજીવન જેલમાં પથ્થર પીસા એટલે 124 સી એની સજા છે 3 વર્ષથી આજીવન કલમ 125 ડી એન એલ દેશના લાડકા મિત્ર એટલે કે ડી દેશના એન એટલે ના અને એટલે લાડકા એશિયાઈ સત્તા સામે લડાઈ કરવા બાબત તો દેશના લાડકા મિત્ર આરે જો તમે લડાઈ કરશો અથવા યોજના કરશો તો કલમ 125 લાગુ પડશે તો આ હતી આજની એક એક 101 થી 125 થોડીક ડિટેલમાં વધારે લીધી છે પણ નિરાતે સમજો જરૂર પડે એક બે વાર લો બરાબર છે ધ્યાનથી સાંભળજો એક બે વાર આ લેક્ચર લેજો તમારા મોબાઈલની અંદર અને જરૂર પડે ત્યાં અટકાવીને પણ ફરીવાર જોજો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વળી પાછા આગલા લેક્ચરમાં મળશું